गीताबेन, नरोत्तम भाई, राजा भाई, मुकेश भाई, रणजीत भाई, पूर्व सांसद प्रवीण भाई नायक, दाता श्रीओ श्री मथुर भाई, लवजी भाई, लालजी भाई, जंती भाई, हरेश भाई, अने जेना मूळमां जे बेन छे ए रूपाबेन, म्युनिसिपल कमिश्नर श्री, कलेक्टर श्री, पोलीस कमिश्नर श्री, બધા વરરાજાઓ, એમના પરિવારજનો, જાનૈયાઓ અને જાનડીઓ, અત્યારે તો એ જ રીતે સંબોધન હોય ને. આપણા સૌના માટે ખુશીની વાત છે. એ નારી સંરક્ષણ કેન્દ્રની અંદર રહેતી, અભ્યાસ કરતી, સપના જોતી દીકરીઓને સારા પરિવારો શોધી એમના લગ્ન થાય, એમનું જીવન સુખી બને એ પ્રકારની વ્યવસ્થાઓ સરકાર અને આવા કેન્દ્રો સાથે મળીને કરતી હોય છે. મને યાદ છે કે 1998 થી જ્યારે હું શિક્ષણ મંત્રી બની ત્યારે મહિલા બાળ કલ્યાણ વિભાગનું કોઈ અસ્તિત્વ તો નહોતું, પરંતુ પેપર ઉપર તો અસ્તિત્વ હતું. અને ત્યારે નારી સંરક્ષણ કેન્દ્રની અંદર વિઝિટ માટે જવાનું થતું હતું. અને એ સમયે જ્યારે બધી દુર્દશા હું જોતી હતી ત્યારે બહુ ચિંતા થતી હતી કે એવા કેટલાય અનાથ બાળકો જન્મી રહ્યા છે, ક્યાંક ક્યાંક બહેનો ડાયવર્સ લઈ લે છે, ક્યાંક બહેનોને કાઢી મૂકવામાં આવે છે, ઘરમાં ઝઘડા થવાને કારણે બીજા પ્રસંગો ઊભા થાય છે. અને એવી જે બહેનો છે એ બહેનો માટે ક્યાંય આશ્રય ગૃહ હોવું જોઈએ. અને એટલે આપણા રાજ્યની અંદર ધીરે ધીરે કરીને તમામ જિલ્લાઓની અંદર અને શહેરોમાં આ પ્રકારના આશ્રય ગૃહો તૈયાર થાય, જેમાં સંપૂર્ણપણે બધી વ્યવસ્થાઓ મળે એ પ્રકારનું આયોજન કરીને આપણે છેલ્લા 10-12 વર્ષથી આ કામ કરતા રહ્યા છીએ. દીકરી મોટી થાય એટલે જેમ આપણને ઘરમાં ચિંતા થાય એમ અહીં નારી સંરક્ષણ કેન્દ્રની અંદર પણ દીકરીઓ જેમ જેમ મોટી થતી જાય એમ એની ચિંતા કરતા હરતાવે કરવી જોઈએ. અને એટલે બધા જ નારી સંરક્ષણ કેન્દ્રોમાં આપણે બહેનોની નિયુક્તિઓ કરી અને એ જે બહેનોની નિયુક્તિઓ થઈ એમણે આ બધા જ નારી સંરક્ષણ કેન્દ્રોને સંભાળ્યા, સમાજનો ઉપયોગ કર્યો, સમાજે પણ પોતાનું ફરજ નિભાવી અને એમને પણ એમ લાગ્યું કે જેમ આપણી દીકરીને આપણે રંગે ચંગે પરણાવીએ છીએ એમ આ પણ આપણી એક દીકરી છે અને એ દીકરીને પણ એ જ પ્રમાણે મદદ કરી અને એને પરણાવી જોઈએ. અને એટલે આ દીકરીઓને આપવામાં કશું બાકી નથી રાખ્યું. આ બધા હોય છે, સરકાર તો માંડ માંડ થોડું ઘણું આપે પણ સમાજ જ્યારે આપી રહ્યો છે ત્યારે બધા જ દાતાશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આપે એક સરાહનીય કાર્ય કર્યું છે. દીકરીના સ્વપ્નાને તમે પૂરા કર્યા છે અને અગાઉ પણ જે દીકરીઓને પરણાવી છે એ દીકરીઓ પણ આજે સુખી સંપન્ન છે. અને એક સારું કામ આપણી બહેનો કરી રહી છે કે દીકરી સાસરે જાય પહેલી સુભાવડ એ પિયરમાં થતી હોય છે અને આ દીકરીઓનું પિયર એટલે નારી સંરક્ષણ કેન્દ્ર હોય છે અને એટલે પહેલી સુભાવડ માટે નારી સંરક્ષણ કેન્દ્ર એમને બોલાવતી હોય છે, એની ડિલિવરી કરાવતી હોય છે, એના બાળકને સારી સંસ્કાર મળે એના માટેના પ્રયાસો કરે છે. અને જ્યારે પણ આવા લગ્નના સમારંભ યોજાય છે ત્યારે એ દીકરીઓને પણ આમંત્રણ આપવામાં આવે છે કે તમારી જેમ જ આ દીકરીઓ પણ પરણી રહી છે, આપ આવો એમને બધાઓને આશીર્વાદ આપવા માટે. મેં 1964માં જ્યારે હું BSc થયા પછી વિસનગર વિકાસ ગૃહની અંદર 2 વર્ષ કામ કર્યું હતું.
અને વિસનગર વિકાસગૃહની અંદર જ્યારે બે વર્ષ સુધી મેં કામ કર્યું અને અનેક આવી બહેનો સાથે રહેવાનું થયું, મળવાનું થયું, એમની વ્યવસ્થાઓ કરવાની જવાબદારી આવી, અને એટલા માટે એમના જીવનની અંદર ઊંડા ઉતરવાનો પણ પ્રસંગો બન્યા. કેવા કેવા સમયે બહેનોમાં આવા સંઘર્ષો આવે છે, આવી તકલીફો ઊભી થાય છે, અને એવી તકલીફો જ્યારે ઊભી થાય ત્યારે જો એનો કોઈ હાથ ન પકડે, એને કોઈ સાંભળે નહીં, એને કોઈ મદદ ન કરે, ત્યારે એ આપઘાતનો માર્ગ અદા કરતી હોય છે. પરંતુ આવા સમાજની અંદર આવી દીકરીઓ આ માર્ગે ન જાય એના માટે સરકાર અને સમાજ બંને સાથે મળીને આ કામ કરવું જોઈએ. આપણી દીકરીઓ પણ ઘણી વખતે ભૂલો કરી બેસતી હોય છે, અને ઉંમર જ એવી છે કે ભૂલો થઈ જતી હોય છે, પણ એકવાર ભૂલ કર્યા પછી એ જ્યારે સાચા માર્ગે આવી જતી હોય છે ત્યારે, અને એને પણ સમજાય છે કે મેં આ ભૂલ કરી છે, અને ત્યારે એની ભૂલોને માફ કરીને એને સાચો રસ્તો બનાવીને એનું જીવન ઉજ્જવળ બને એના માટેનો પ્રયાસ કરવો જોઈએ. મને એ ઘટના બરાબર યાદ છે કે 9મા ધોરણની અંદર અભ્યાસ કરતી એક દીકરી, એક નામાંકિત વ્યક્તિ અને એનો દીકરો આ દીકરીને લઈ જાય છે એના ગામમાંથી. પોલીસ એમને પછી પકડી લાવે છે, એને પકડી લાવીને પાછા આ વિકાસગૃહની અંદર એને મૂકવામાં આવે છે. એને ખૂબ સમજાવવામાં આવે છે, એની સાક્ષી હું છું એટલે વાત કરું છું, પરંતુ એ માનવા તૈયાર નથી. હું વારંવાર એને કહેતી હતી કે દીકરા, આ દીકરો પરણેલો છે, એને નાનો બાળક છે, એની પત્ની છે, અને તું હવે એની સાથે લગ્ન કરવા માટે તૈયાર થાય તો કાનૂની દ્રષ્ટિએ પણ બરાબર નથી, સામાજિક દ્રષ્ટિએ પણ બરાબર નથી, અને તું સુખી થઈશ કે કેમ એના પણ પ્રશ્નો તારે એ મનમાં વિચાર કરવો જોઈએ. ફરી વાર એ દીકરી 4:15 વાગે વિકાસગૃહમાંથી જતી રહી. સવારે મને ખબર પડી કે આ ગઈ છે, એટલે પોલીસમાં FIR દર્જ કરાવીને પોલીસ શોધતી હશે. લગભગ 15 દિવસ થઈ ગયા પણ એ દીકરી મળી નહીં, પણ શોધખોળ ચાલુ હતી. મારે, હું MSc કરતી હતી એટલે મારે કોલેજ જવાની તૈયારી કરતી હતી, અને ત્યાં જ વિસનગરની સિવિલ હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે તમારા વિકાસગૃહની એક દીકરીને અકસ્માત થયો છે, અને એટલે સિવિલમાં પહોંચો. હું વિચાર કરવા માંડી કે કઈ દીકરી આપણી જતી રહી હતી કે જેને અકસ્માત થયો હશે, કારણ કે એ દીકરી મને યાદ નહીં રહી. જ્યારે હું સિવિલ હોસ્પિટલમાં પહોંચી ત્યારે એનો એક હાથ અને એક પગ રેલવે ટ્રેન ચાલુ થઈ એના એન્જિન આગળ જઈને પડી, આપઘાતે એનો પ્રયાસ કર્યો, મરી નહીં પરંતુ હાથ અને પગ બંને કપાઈ ગયા. ત્યાર પછી તો એની સારવાર થઈ, એનું ઓપરેશન થયું, એની FIR દર્જ થઈ. એને પૂછવામાં આવ્યું, મેં એને કહ્યું કે તે આપઘાત કેમ કર્યો, હું તો છોકરાની જોડે કહી દીધું હોય છે. વિચાર બહેનો ભાઈઓ, આ કરવાની જરૂરિયાત છે. એણે મને એવું કહ્યું કે મહેસાણા સ્ટેશન ઉપર અમે લોકો આવ્યા, પૈસા ખૂટી ગયા, હતા નહીં ક્યાંથી લેવાના, મા બાપ તો એના ગરીબ હતા, અને એટલે વિચાર આવ્યો કે આપણે બંને આપઘાત કરો. છોકરાએ એને એમ કહ્યું કે હું એક ઝેરની બોટલ લાવ્યો છું, એટલે હું ઝેર પી લઈશ, અને તું આ રેલવેમાં બેસ, અને રંડાલા સ્ટેશન એ નામ છે રંડાલા સ્ટેશન, તો રંડાલા સ્ટેશન આવે એટલે તું ઉતરીને આગળ એન્જિન આગળ પડજે, એટલે તું પણ મરી જઈશ અને હું દવા પી લઈશ એટલે હું પણ મૃત્યુ પામીશ. આપ વિચાર કરો કે એક દીકરી એના ઉપર કેટલો મોટો ભરોસો કર્યો હશે. હવે બન્યું એવું કે આ તો એના કહ્યા પ્રમાણે સ્ટેશને ઉતરીને જેવી ટ્રેન ચાલુ થઈ એના ઉપર પડી,
પણ ફેંકાઈ ગઈ એટલે હાથ અને પગ એના કપાઈ ગયા. આ બાજુ પેલા ભાઈ સાહેબ, આ દીકરીનો 15-15 દિવસ સુધી ઉપયોગ કર્યા પછી એ દીકરીની કેવી દુર્દશા કરે છે. એને દવા તો પીધી નહીં, પણ મહેસાણા સ્ટેશનથી ઉતરીને એસટી પકડીને સીધો એના ઘરે પહોંચી ગયો. અને જાણે કશું જ બન્યું નથી એમ કરીને ઘરમાં રહ્યા. આ બાજુ આ દીકરી હોસ્પિટલમાં પ્રજ્ઞાનંદ દીકરી કેસ ચાલ્યો એના ઉપર. પણ મને આજે પણ એ ન સમજાયું, એને વારંવાર પૂછવા છતાં પણ એને છોકરાનું નામ નહીં દીધું. આમ વિચાર કરો, છોકરાનું નામ નથી દેતી અને આખો કેસ ચાલ્યો મહેસાણા જેલની અંદર. એને રાખવામાં આવી, કારણ કે નાની ઉંમર હતી એટલે સજા તો થાય નહીં. બાળકનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો, આ બધું જ કામ વિકાસ ગૃહે કર્યું. ત્યાર પછી અમે આંદોલનો કર્યા, કારણ કે એ તો સમાજની મોટી વ્યક્તિ હતી અને એવી વ્યક્તિ હતી કે જેની સામે તમે કાંઈ ન કરી શકો, પણ આંદોલન ચલાવ્યું. આંદોલન ચલાવ્યા પછી એમને અમે પ્રેશર કર્યું કે આ દીકરીને ને દીકરાને તમારે મકાન લઈ આપવું પડે અને દર મહિને એના આટલું અનાજ, જીવવા માટેની આટલી ખર્ચી એ તમારે આપવું જ પડે, નહીતર અમે આ આંદોલનો ચાલુ રાખીશું. આખરે એ સંમત થયા અને એ દીકરીને એક નાનું સરખું એક રૂમ ને રસોડાનું મકાન લઈ આપ્યું અને એની અંદર માં અને દીકરો આજે પણ જીવન વિતાવી રહ્યા છે. આવી અનેક અનેક ઘટનાઓ, પ્રસંગો, સત્ય ઘટનાઓ એ મેં મારા આ જીવનની અંદર જોયા છે, સાંભળ્યા પણ છે. અને એટલે ઘરની અંદર બાળકો ઉછળતા હોય છે ત્યારે જ એને જો આપણે સંસ્કારિત ન કરીએ, એના ઉપર આપણી નજર ન હોય, ક્યાં જાય છે, શું કરે છે, શંકા ન હોય મિત્રો, પણ પ્રવૃત્તિ ઉપર તો નજર હોવી જોઈએ અને ત્યારે જઈને આવી ઘટનાઓ ઓછી થશે. હમણાં પણ એક ઘટના બની છે સૌરાષ્ટ્રની અંદર, કમકમાટી ભરેલી ઘટના છે મિત્રો. એક પરિણીત માતાને, ખેતરમાં કામ કરતી એક માને કેટલાક અસામાજિક તત્વોને ઉપાડી જાય છે ને લગભગ 3 કે 4 મહિના સુધી એના ઉપર બળાત્કાર થાય છે. એક મહિલા 7 માણસ અને આખરે પકડાઈ જાય છે. બધું જ પોલીસ આ બધાઓને શોધી કાઢે છે, પકડી લાવે છે, બધાઓને જેલ ભેગા કરે છે. આ દીકરીને લગભગ 7 મહિના થયા છે. એમણે કોર્ટની અંદર અરજી કરી એબોર્શન કરાવવા માટે, કોર્ટે એમને ના પાડી. એના પણ નિયમો છે, કોર્ટે ના પાડે કે તમે એબોર્શન નહીં કરાવી શકો. આજે સારું છે કે એના પતિએ એને સ્વીકારી છે, એના કુટુંબે એને સ્વીકારી છે, કારણ કે ભૂલ તો એની હતી નહીં એવું છે, પણ એ બાળકને સ્વીકારવા માટે તૈયાર નથી. અને એટલે આપણે એ બાળકનું રક્ષણ, એનું પોષણ અને સંપૂર્ણ જવાબદારી આપણે કોર્ટની અંદર કહ્યું છે કે રાજ્ય સરકાર એની સંપૂર્ણ જવાબદારી ઉઠાવશે. અને એટલે સેફ ડિલિવરી થાય, બાળકને કે માતાને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે અને એના પછી જ્યારે પણ એને જરૂર પડે ત્યારે એક એમ કહે કે હવે બાળકને તમે લઈ જાઓ, ત્યારે બાળકને પણ આવા નારી સંરક્ષણ કેન્દ્રની અંદર મૂકવામાં આવશે. એનો પણ ઉછેર રાજ્ય સરકાર કરશે. આવી ઘટનાઓ જ્યારે સમાજમાં બનતી હોય છે ત્યારે હરેરાટી પણ થાય છે, ચિંતા પણ થાય છે,
અને એવા બધાઓને મદદ કરવા માટે સમાજ પણ આગળ આવતો હોય છે. અને આજનો આ પ્રસંગ એ આપણને ઘણું બધું કહી જાય છે, ઘણું બધું કહી જાય છે આપણને. એટલે બહેનો ભાઈઓ, વધારે સમય આપને હું નથી લેતી, પણ જેટલા પણ નારી સંરક્ષણ કેન્દ્રો આખા ગુજરાતની અંદર છે ત્યાં આપણે હમણાં ગોધરામાં પણ આવા લગ્ન કર્યા, વડોદરામાં પણ આ પ્રકારના લગ્નો કર્યા, હિંમતનગર સાબરકાંઠામાં પણ આ પ્રમાણેના લગ્નો કર્યા, અમદાવાદની અંદર પણ આ પ્રમાણેના લગ્નો કર્યા છે. અને એમાં દરેક જગ્યાએ સમાજે પોતાની જવાબદારી નિભાવી છે. એ જ આપણા સૌના માટે આનંદ અને ગૌરવ છે. આ જ આપણી સાચી સંસ્કૃતિ છે, આ જ આપણા સાચા સંસ્કાર છે. એ દીકરી ગમે તેની હોય, પણ દીકરી આપણી છે, ગુજરાતની દીકરી છે. અને એટલે એ પણ સુખી બને, ભૂલ ગમે તેણે કરી પણ એ સુખી બને એના માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એના માટે આપ સૌ સાચા અર્થની અંદર અભિનંદનને પાત્ર છો. અને જે પરિવારે આ દીકરીઓને સ્વીકારી છે એ એના કરતાં વધારે મહત્વનું છે. જે દીકરાઓએ આ દીકરીઓને સ્વીકારી છે, એની સાથે લગ્ન કરવા માટે હા પાડી છે, એ એના જેવું કોઈ ઉત્તમ કાર્ય ન હોઈ શકે મિત્રો. અને એટલે પરિવારોને અને બધા જ દીકરાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને અમારા બધા વતીથી તમને બધાઓને અમે આશીર્વાદ અને શુભેચ્છા પાઠવીએ છીએ કે તમારું જીવન સુખી બને, શાંતિમય તમારું આખું કુટુંબ જીવે, એકબીજાના સહકાર કરતા રહીએ, એકબીજાને મદદ કરતા રહીએ અને હરીભર્યું કુટુંબ બની રહે એવી શુભેચ્છા સાથે દીકરીઓને અને નવદંપતિઓને ખૂબ ખૂબ આશીષ, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી મારી વાતને પૂર્ણ વિરામ કરું છું. જય જય ગરી ગુજરાત, જય જય ગરી ગુજરાત.